ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ, આપણે અત્યારે ધોરણ 3ની અંદર આસપાસ વિષય ભણીએ છીએ. એમાં આપણે 10મો પાઠ ભણીએ છીએ, રસોડાની વાત. બરાબર, હવે આપણે રસોડાની વાત પાઠ છે એમાં આપણે પેજ નંબર 65 આવ્યા હતા, એટલે આપણે વિદ્યાર્થીઓ પેજ નંબર 65 જોઈએ. પેજ નંબર 65માં આપણને શું કહે છે એ આપણે જોઈએ. તેમાં કહે છે કે તમે રસોડામાં કે બીજે ક્યાંય રોટલી બનતા જોઈ છે? તો હા, આપણે કહી શકીએ કે આપણે રસોડામાં રોટલી બનતા જોઈએ છે. બીજે ક્યાંય તો આપણે ક્યાંય પ્રસંગમાં ગયા હોય બહાર, બરાબર, ત્યારે આપણે ત્યાં પણ જોયું હોય કે રોટલી બનતી હોય. આ માટે વાસણમાં આપણે કઈ કઈ વસ્તુ લઈએ? તો કે આપણે રોટલી બનાવવી હોય તો વાસણમાં આપણે શું લેશું? જોયું હતું ને આપણે વિદ્યાર્થીઓ કાતરોટનો ઉપયોગ કરીએ છીએ લોટ બાંધવા માટે. તો આપણે કાતરોટ લેવાની વાસણની અંદર, પછી એમાં શું લેવાનું? લોટ લઈ, પછી લોટમાં શું નાખવાનું? પાણી. લોટ અને પાણીની કણક બાંધી મસળવાનું ને કણમાંથી નાના નાના ગુલાબ બનાવવાના. તો વિદ્યાર્થીઓ, આપણે રોટલી બનાવવા માટે સૌપ્રથમ શું કરવાનું? તો કે ઘઉંનો લોટ લેવાનો, એમાં થોડુંક તેલ નાખવાનું, બરાબર, મોણ માટે નાનો ચમચો તેલ નાખવાનો, પછી એમાં પાણી નાખવાનું, પછી આપણે સરસ કણક બનાવીને, તમારી મમ્મી બનાવે તમે જોયું હશે, મસ્તનો લોટ બનાવી નાખે, એટલે કણકમાંથી લોટ બને, એના પછી નાના નાના ગુલા બનાવે, બરાબર. ગુલા બનાવીને એ ગુલાને શું કરે? ગોયણું બનાવે અને પછી રોટલી બનાવે. બનાવે છે, તમે જોયું છે ને વિદ્યાર્થીઓ. તો રોટલી કે રોટલો ગેસ ઉપર બનાવી શકાય, બરાબર, અને ચૂલામાં પણ બનાવી શકાય. આપણે કોઈ પણ જેમાં ગરમ થઈ શકે એ વસ્તુ પર બની શકે. ગેસ પર લોઢી મૂકીને શેકવાની. આમાં કઈ રીતનો ઉપયોગ થાય વિદ્યાર્થીઓ? શેકવાની રીતનો ઉપયોગ થાય છે. રોટલી તાવડી ઉપર પણ બનાવી શકાય અને લોઢી ઉપર પણ બનાવી શકાય. કેટલાય છે તો રોટલી બનાવવા માટે લોઢીનો ઉપયોગ કરે છે, કેટલાય વ્યક્તિઓ તાવડીનો ઉપયોગ કરે છે. એમાં કઈ રીતનો ઉપયોગ થયો વિદ્યાર્થીઓ રોટલી બનાવવા માટે? તો આપણે કહીએ શેકવાનો, બરાબર. આને કઈ રીત કહેવાય? શેકવાની. રોટલી, રોટલા, ભાખરી આ બધું બનાવવું હોય તો આપણે તાવડીને લોઢીનો ઉપયોગ કરીને એના ઉપર શેકીને બનાવીએ છીએ. હવે તમને કીધું હોય વિદ્યાર્થીઓ કે શેકવાની રીતથી કઈ વસ્તુ બને, તો આપણે કહી શકીએ કે રોટલી, રોટલા, ભાખરી, ખાખરા આ બધું શેકવાની રીતથી બને છે. હવે તમને અહીંયા કીધું છે કે જુઓ અને લખો. શું કીધું છે વિદ્યાર્થીઓ? જુઓ અને લખો. રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો. આ માટે શું શું કર્યું? તો વિદ્યાર્થીઓ, તમારે રસોડામાં જોઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરવાનું છે. એટલે બનાવવાની નથી હો વિદ્યાર્થીઓ, અવલોકન કરવાનું એટલે શું કે તમારે જોવાનું છે કેવી રીતે બની, શું બન્યું, કઈ વસ્તુની જરૂર પડે. તમારા મમ્મી બનાવતા હોય ને એ તમારે જોવાનું, પછી તમારે એમાં વાનગીનું નામ લખવાનું છે. શું લખવાનું છે વિદ્યાર્થીઓ? વાનગીનું નામ, કે કોઈ વાનગી જોઈ કેવી રીતે બનાવી એ તમારે લખવાનું છે. તો આપણે વાનગીનું નામ શું લખશું વિદ્યાર્થીઓ? શીરો. શું લખશું? શીરો. આપણે બધા શીરો બનાવશું, કેમ કે બધાને શીરો ભાવે છે એ મને ખબર છે, એટલે આપણે શીરો લખશું. વાનગીનું નામ શીરો. પછી આપણને કીધું છે કે એમાં શું જરૂર પડે, કઈ કઈ વસ્તુની જરૂર પડશે વિદ્યાર્થીઓ? તમે ઘણાને ખબર હશે, મમ્મી બનાવતા હોય જોયું હોય તો ખબર હોય, ઘણાને ખબર ન હોય. તો હું તમને જણાવી દઉં કે આપણે આની અંદર ઘી જોશે. શું જોશે? ઘી. પછી લોટ, ઘઉંનો લોટ. પછી આપણે રવો પણ ચાલશે, ઘઉંનો લોટ અથવા રવો. પછી ખાંડ લેવાની અને ગરમ પાણી. હવે આપણને પૂછ્યું છે, શું કર્યું છે, કઈ વસ્તુની જરૂર પડે? તો સમજાઈ ગયું ને, વાનગીનું નામ શું છે વિદ્યાર્થીઓ? શીરો. શું જરૂર પડે? તો કે ઘી, લોટ, ખાંડ અને ગરમ પાણી. હવે આપણને અહીંયા પૂછ્યું છે કે શું શું કર્યું, તો આપણે શું શું કર્યું? નંબર એકમાં શું કરવાનું વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં. તપેલીમાં ગરમ પાણી કર્યું. શું કર્યું? પહેલાં એક તપેલી લઈને એમાં ગરમ પાણી કર્યું. નંબર બે, ઘી વડે લોટને કડાઈમાં શેકવામાં આવ્યો. એટલે શું કરવાનું? કડાઈમાં સૌપ્રથમ ઘી નાખવાનું, પછી એમાં લોટ નાખીને
થી બરાબર ધીમે ધીમો ગેસ રાખવાનો અને શેકી લેવાનો. પછી નંબર ત્રણ, નંબર ત્રણમાં આપણે જોવાનું ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખો. શું કરવાનું વિદ્યાર્થીઓ? ગરમ પાણી નાખવું. હવે આપણે એવા નંબર ચાર, નંબર ચાર બરાબર હલાવવું, એકદમ એકરસ થાય એવું હલાવવાનું. નંબર પાંચ, ઘી છૂટું પડે એટલે તેમાં ખાંડ નાખવામાં આવી. સમજાઈ ગયું વિદ્યાર્થીઓ? એમાં ઘી છૂટું પડ્યું એટલે શું કર્યું તમારી મમ્મી, એમાં ખાંડ નાખી દીધી. નંબર છ, હવે નંબર છમાં જોઈએ આપણે તો શું કર્યું, ખાંડ ઓગળી જાય ત્યાં સુધી રાખ્યું. ક્યાં સુધી શીરો હલાવ્યો? ખાંડ ઓગળી જાય ત્યાં સુધી. હવે વિદ્યાર્થીઓ તમારો શીરો તૈયાર છે, તમે સ્વાદિષ્ટ શીરો ખાઈ શકો છો. ઓકે, હવે વિદ્યાર્થીઓ તમને શીરો બનાવવાની રીત આપણે શીખવાડી દીધી, બરાબર. આપણે એક મસ્ત વાનગી પણ બનાવી, મેં કઈ વસ્તુની જરૂર પડે એ પણ મેં તમને જણાવ્યું, એમાં આપણે શું શું કર્યું એ પણ મેં તમને કીધું. હવે આપણે નીચે શું જોયું જોઈએ, આપણે ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે બને છે, બરાબર. કેટલીક શેકીને અને કેટલીક બાફીને. તો આપણે શેકીને કઈ કઈ વસ્તુ જોઈ? તો કે રોટલી, ભાખરી, રોટલા, આ બધું આપણે કઈ રીતે બનાવતા હતા? શેકીને, એ જોયું આપણે. એમાં આપણે શેનો ઉપયોગ કર્યો હતો? કે ગેસ ચૂલા કા પ્રેમસ, આનો ઉપયોગ કરી શકીએ. હવે આપણે મસ્ત વાનગી બનાવી, જોઈ લીધું શીરો બનાવ્યો, શીરામાં કઈ કઈ વસ્તુની જરૂર પડે એ જોયું. પછી આપણે છ રે છ નામ પણ લખ્યા, શું શું કર્યું, બરાબર. બધી રીત મેં તમને જણાવી દીધી. હવે વિદ્યાર્થીઓ આપણે ઘણી બધી વાનગીઓ છે એ અલગ અલગ રીતે બને છે, આપણે અત્યારે શેકીને બનાવાય એ જોયું. હવે આપણે તળીને અને બાફીને પણ ઘણી રીત પણ બનાવીએ છીએ, એ વિશે આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. આપણે આ સેશનમાં જોઈ લીધું, હવે આપણું આ સેશન પૂર્ણ કરીએ છીએ. તમારે કંઈ પ્રશ્ન હોય તો મને કહેજો.